હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી હીરાપુરા કન્યા પ્રાથમિક વિદ્યાલય કલાવડ, ધોરણ છે આજે 6 વિષય ગુજરાતી, જેમાં આપણે બીજા સેમેસ્ટરની અંદર ચેપ્ટર નંબર 16મું આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ગુજરાત મોરી મોરી રે એવું આપણે ગુજરાતી પ્રેમીને લગતું આપણે કાવ્ય સમજ્યા હતા. હવે આજે આપણે એક સરસ મજાની પાઠ સમજવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે માતૃ હૃદય, એટલે કે માતાનું હૃદય. પછી તે કયો પ્રકાર સ્વરૂપે આપણને અહીં આપેલું છે, તો એક સાહસ કથા સ્વરૂપે લેખકે આપણને અહીં આ પાઠ આપેલો છે, જેના લેખક છે કનૈયાલાલ રામાનુજ, જેમનો જન્મ 1/11/1938 અને અવસાન 26/4/2002. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે એ સમજી લઈએ કે પાઠનું નામ છે માતૃ હૃદય અને તેમનો પ્રકાર આપણને એક સાહસ કથા સ્વરૂપે આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, સાહસ કથા એટલે શું? તો કે કોઈ પણ મુશ્કેલ કામ હોય એની સામે આપણે ઝઝૂમવા માટે સાહસ કરીએ છીએ અને તેને પાર લઈ આવવા માટે ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ. તો અહીં આપણને સરસ મજાનું એક માતાનું હૃદય, પછી તે પ્રાણી હોય કે માનવી હોય, બંનેના હૃદય તો સરખા જ હોય છે. પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ પણ પ્રાણીને અને માનવીને સમાન જ હોય છે. તો અહીં એવો ભાવ સરસ રીતે આપણને અહીં વ્યક્ત કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો લેખકનો પરિચય જોઈ લઈએ કે કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણામાં થયો હતો. તેમણે શિક્ષક તરીકે સેવા આપી હતી. સાવજનું અપમાન અને રીછ દરબારમાં 11 રાતો અપંગ તનના પણ મનના નહીં તેમના જાણીતા પુસ્તકો છે. તો આવો ટૂંકમાં આપણને આ લેખકનો પરિચય અહીંયા આપેલો છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ સાહસ કથાની અંદર આપણે આજે શું ભણવાનું છે, એવી રીતે કઈ સાહસ કથા છે આમાં કે આપણને કંઈક બોધ આપે એવી અને આપણો માતાનો પ્રેમ આપણને સમજાવે એવી કઈ સાહસ કથા છે જે આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. તો ટૂંકમાં એનો અહીં આપણને પરિચય આપેલો છે કે આ વાર્તાની અંદર માતાના હૃદયના ભાવ છે એ વ્યક્ત કરવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે માતા જેવો એક કઈ વ્યક્તિ આપણા જીવનમાં ન હોઈ શકે જેનો પ્રેમ અતૂટ અને અદ્વિતીય છે, કે તે આપણને એનો પ્રેમ એકદમ આપણને કોમલ લાગે છે. માતા સિવાય એક વ્યક્તિ આપણા જીવનમાં એવી ન હોય જે આપણને સારી રીતે સમજી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ની અંદર એક માતાને લગતું કાવ્ય પણ આપણે ભણશું કે જનનીની જોડ શકી નહીં જડે, આ માતાની જોડ તમને ક્યાંય જોવા નહીં જડે. તો આવું માતાના હૃદયનો ભાવ વ્યક્ત આ પાઠની અંદર કરવામાં આવ્યો છે. હવે જોઈએ કે તેમાં શું શું હોય છે, તો કે ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનનો એક આ પ્રસંગ છે. અહીંયા જે પ્રસંગ વર્ણવેલો છે સાહસ કથા સ્વરૂપે એ શેનો છે, તો કે ગીરના જંગલના અંદર જે માલધારી લોકો વસે છે એક આખી કોમ છે માલધારી, એનો એક પ્રસંગ છે. 4 વર્ષનું એક બાળક હોય છે જે સિંહબાળ સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. સિંહબાળ એટલે સિંહનું બચ્ચું. જે માલધારી સ્ત્રી હોય છે એનો 4 વર્ષનું બાળક હોય છે જે સિંહ બાળક સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. તે જોતા માતા સિંહબાળને મૂકવા માટે બાળકને વિનંતી કરે છે. એટલાકમાં સિંહણ આવી જાય છે અને થોડીક ક્ષણો પછી માલધારી બાળક છે એ સિંહ શિશુને પડતું મૂકી અને પોતાની માતાની ગોદમાં ભરાઈ જાય છે. સિંહ શિશુ પણ દોડતું પોતાની માતા પાસે પહોંચી જાય છે. અનન્ય પ્રસંગ છે આ, એક અલગ જ પ્રકારનો પ્રસંગ છે. કેવી ક્ષણ હશે ઈ કે જ્યારે સિંહનું બચ્ચું તે બાળક રમાડી રહ્યું છે અને પાછળથી સિંહણ આવી રહી છે અને તેની માતા છે એ સામેથી જોઈ રહી છે કે મારું બાળક છે એ સિંહબાળને રમાડી રહ્યું છે અને તે સિંહબાળની માતા પાછળથી ઘૂઘવાટા કરતી અવાજ કરતી પોતાના બાળકને લેવા માટે આવી રહ્યું છે. આ ક્ષણ ખૂબ જ સાહસ પ્રિય હશે તે આપણે આ પરિચય ઉપરથી જ જાણીએ. હવે આપણે પાઠને સમજવાની શરૂઆત કરીએ જેથી કરીને આપણને સાહસ કથા વિશેનો પરિચય મળે. સૌ પ્રથમ શરૂઆત કરીએ આપણે કે કો અવધૂત શો ગિરનાર બેઠો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારું પાઠ્યપુસ્તક અવશ્ય બાજુમાં રાખજો જેથી કરીને આપણને
દરેક શબ્દના અર્થ મળી રહે. કો અવદૂત શો ગિરનાર બેઠો છે એટલે શું? તો કે કો અવદૂત શો એટલે કે કોઈ વૈરાગી સાધુ હોય જેની જટા કેવી હોય, માથામાં એકદમ વધારેલા વાળ હોય અને માથામાં એકદમ જટા છે એ બાંધેલી હોય, એટલે કેવું લાગે? તો કે ગિરનાર જેવું લાગે. એટલે જાણે એવું લાગે છે કે કોઈ વૈરાગી સાધુ છે એ માથાની અંદર માથાના વાળના વધારેલા વાળની જટા બાંધીને બેઠો છે, એવો ગિરનાર અહીં બેઠો છે. જાણે વૈરાગી સાધુ પોતાની જટા માથે બાંધીને બેઠો હોય એવો ગિરનાર અહીં બેઠો છે. તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોને નામ આપ્યું છે ગીર. શું નામ આપ્યું છે? તો કે તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને, પશ્ચિમી જે જંગલો છે જેનો સમાવેશ થાય છે ગિરનારના ડુંગરની દક્ષિણે આવેલો અને વેરાવળ જે શહેર છે એની પૂર્વમાં આવેલો આ ભાગનો સમાવેશ થાય છે. તો ત્યાં એક ગીર નામનું જંગલ આવેલું છે. સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. સદીઓ એટલે કે ખૂબ જ જૂના, ઘણા પુરાના પ્રદેશમાં, ઘણા જૂના પ્રદેશમાં વસતી માલધારી કોમ, કોમ એટલે કે એક જ નામથી ઓળખાતો લોકસમૂહ જેને કોમ કહેવાય. જેમ કે આપણે જાણીએ છીએ કે ચારણ છે, વણઝારા છે, આ માલધારીઓ છે, એ બધા એક જ નામના થી ઓળખાય છે, એક જ નામથી ઓળખાતો લોકસમૂહ છે, એટલે તેને કહેવાય કોમ. અને 129 જેટલા નેસડા, નેસડા એટલે કે જંગલમાં વસતા જે માલધારીઓ હોય છે તેમના ઝૂંપડા, જેને કહેવાય નેસડા. તો જૂના, ઘણા વર્ષો જૂના, ઘણા પુરાના આ પ્રદેશમાં 129 જેટલી માલધારી કોમના લોકો વસે છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં જ રહેવાનું, છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે. એમ કેમ કહ્યું છે કે હંમેશને માટે એને કાળના મુખમાં જ રહેવાનું? કારણ કે તેમને હંમેશને માટે ડરતું જ રહેવાનું, કારણ કે એને ક્યાં રહેવાનું હોય? જંગલમાં. અને જંગલમાં તો પ્રાણીઓની બીક રહેવાની જ, એટલે તેમને હંમેશને માટે મૃત્યુના દય અને ભય વચ્ચે જ જીવવાનું. કાળના મુખમાં રહેવું એટલે કે મૃત્યુ અને ભયની વચ્ચે રહેવું. સાવજના ઘૂંઘવાટા થતા હોય દીપડાની લૂંચાઈ સાથે તેમણે આ જીવન જજુમવું પડે. શું હોય જંગલની અંદર? સાવજ એટલે કે સિંહ. તો સિંહના ઘૂંઘવાટા પણ એને સાંભળવા પડે, એનો સામનો કરવો પડે, અને દીપડાની લૂંચાઈ સામે પણ તેમણે હંમેશના માટે આ જીવન તેની સામે એમને જજુમવું પડે, લડવું પડે છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય આવા બહાદુર માલધારીઓના જીવનની એક આપણને વાત કરેલી છે. અનેક વાતો છે, એમાંથી એક વાત આપણને અહીં માલધારીઓના જીવનની કરેલી છે. કરમના દાંઢિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેશ, સાત ઝૂંપડાનો અહીં એક નેશ બનેલો છે કે જેમાં સાત ઝૂંપડા બંધાયેલા છે. એક વિસ્તાર, ટૂંકમાં આપણે કહીએ તો એક વિસ્તાર ત્યાં સાતેક ઝૂંપડાનો બંધાયેલો છે. તેમાં આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે. તેમાં શું, કઈ કઈ કોમના લોકો રહે છે? તો કે આયર અને કાઠી કોમના લોકો છે, માલધારીઓ, જે એકબીજાની સાથે કુટુંબની જેમ ત્યાં રહે છે. પ્રાગટ ફૂટે એટલે માલધારીઓ ભેહું લઈને, ભેહું એટલે કે ભેંસો લઈ અને બીજા માલ છે એ ઢોરને લઈ અને ચરાવા ઉપડી જાય. બીજા માલ એટલે કે બીજા ઢોરને લઈ અને ચરાવા માટે ઉપડી જાય. પ્રાગટ ફૂટે એટલે કે સવાર થાય ત્યારે, જ્યારે પ્રભાત થાય ત્યારે માલધારીઓ જે હોય છે તે ભેંસું અને બીજા ઢોર લઈ અને ચરાવા માટે વહી જાય છે. 500 ભેહુંના મેળવેલ દૂધના દહીંને વલોવા એ નાજુ પણ મજબૂત હાથો કામે લાગી જાય છે. સ્ત્રી વર્ગ હોય છે તે ઘેર રહે છે અને પુરુષ વર્ગ જે હોય છે તે આ ઢોર ચરાવા માટે જંગલમાં જાય છે. અને સ્ત્રી વર્ગ છે તે ઘરે રહી અને કામ કરે છે. અંદાજે છે 500 ભેંસુના દૂધ આ બે કોમના લોકો
કાઢે છે, પછી એને શું કરે, મેળવે એટલે કે દહીં બનાવે, અને દહીંમાંથી પછી વલોવી અને છાસ બનાવે. એ નાજુક હાથ તો હોય પણ મજબૂત હાથ જ આમાં કામ લાગી શકે. સાંજ પડે એટલે ખૂટતું બળતણ વીણવા ગીરમાં નીકળી પડે. કોઈ શહેરી સ્ત્રી જાણે શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળી હોય તેમ. શહેરમાં રહેતા હોઈએ તો આપણે જોતા હોઈએ છીએ કે શહેરી સ્ત્રીઓ છે એ ખરીદી કરવા માટે શોપિંગ સેન્ટરની અંદર જતી હોય છે. પણ અહીં માલધારીઓ સ્ત્રીઓ સાંજ પડે એટલે રસોઈ માટેના થોડાક બર્તન વીણવા માટે તે ગીરના જંગલમાં નીકળી પડે છે. આવી આધેડ વયની ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. હવે આમાંથી જ એક બાઈ આધેડ ઉંમરની એટલે કે બહુ નાની પણ નહીં અને બહુ મોટી પણ નહીં, પોઢ વયની જેને કહેવાય આધેડ વયની ઉંમરની સ્ત્રી જે કરગઠિયા વીણવા માટે, કરગઠિયા એટલે કે બર્તન માટેના જે લાકડા હોય છે તે વીણવા માટે, સૂકેલા લાકડા, ઝાડના સૂકેલા જે લાકડા નીચે પડી ગયા હોય એને શું કહેવાય, કરગઠિયા. તો એ વીણવા માટે જંગલમાં જાય છે. હારે એટલે કે એની સાથે ચારેક વર્ષનું બાળક પણ જાય છે. માતા તો સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી જાય છે, પણ પેલું બાળક છે એ ધીમું ધીમું ફૂલડા ચૂંટતું માની પાછળ પાછળ જાય છે. ફૂલડા ચૂંટતું એટલે કે ફૂલડા વીણતું વીણતું માની પાછળ જાય છે, અને મા તો આગળ આગળ જે સૂકા લાકડા છે તે વીણવા માટે આગળ જતી રહે છે. એટલામાં તેની નજર છે એ સામેની ભેખડના પથ્થર પર પડી. કેની? તો કે પેલા ચારેક વર્ષના બાળકની. ત્યાં કંઈક ગલુડિયા જેવું ઊં ઊં કરતું હલતું હતું. બાળકને રસ પડી ગયો. તે પાછળની બાજુએથી ભેખડ પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું. બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવાની કોશિશ કરતું હતું પરંતુ ઉતરાતું નહોતું, તેથી વિચિત્ર અવાજ કરતું હતું. બંને એકબીજા સામુ જોવે આગ પોરોવી જોઈ રહ્યા ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેરી લીધું. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેશ ભણી જવા લાગ્યો. હવે બાળકની નજર છે એ ભેખડ તરફ પડે છે કે આ કંઈક અવાજ આવી રહ્યો છે. ભેખડ એટલે શું? તો કે ઊભા કાંઠાનો ખડક જે માટીની ટેકરી જેવું બનાવેલું હોય, તો ત્યાં એની નજર પડે છે અને ત્યાં ગલુડિયા જેવો કંઈક ઊં કરતો અવાજ આવે છે. એટલે બાળકને રસ પડે છે, કારણ કે નાના બાળકને આવા ગલુડિયા અને નાના નાના બચ્ચા રમાડવા ખૂબ જ પસંદ હોય છે. એટલે તે પાછળની બાજુથી ભેખડ ઉપર ચડી જાય છે અને જોવે છે તો ત્યાં શું હોય છે, માંસના લોચા જેવું એટલે કે તાજું જ જન્મેલું સિંહનું બચ્ચું હોય છે. ત્યાં તરત જ હજી તો જન્મ જ થયો હોય છે તો એવું તેમને ત્યાં બચ્ચું જોવા મળે છે, જે પોતાના નાના નાના પગ વડે એ ભેખડને ઉતરવાની કોશિશ કરતો હોય છે પણ તેનાથી ઉતરાતું નથી હોતું, એટલે આવો વિચિત્ર અવાજ આવે છે. પછી તે બાળક અને તે બચ્ચું બંને એકબીજાની સામે જોઈ રહ્યા છીએ. ખૂબ જ ધ્યાનથી એકબીજાને જોવે છે અને થોડીક જ વારમાં બંને વચ્ચે દોસ્તી થઈ જાય છે. અને પેલો માલધારી બાળક હોય છે એ તેને વહાલપૂર્વક ગોદમાં લઈ અને પોતાની ગોદમાં લઈ અને હાથ ફેરવે છે અને એને આમ નેશ ભણી જવા લાગે છે. હાથ ફેરવતો ફેરવતો તેને પોતાના ઝૂંપડા તરફ જવા લાગે છે. હવે જોઈએ આપણે પછી શું થાય છે. તો કે નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી કાલી બોલીમાં વાતો કરતો હતો. હવે તે નાનકડું સિંહનું બચ્ચું અને આ બાળક બંને દોસ્ત બની ગયા. હવે બંને એકબીજા સાથે વાત કરે છે, પરંતુ ત્યાં તો પાછળથી ડણંક સંભળાણી. ડણંક સંભળાવી એટલે કે સિંહની ગર્જના સંભળાણી. માલધારી સ્ત્રી છે એ ચોકી ઉઠી. તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓશાણ આવ્યું, એટલે કે પોતાની સાથે જે બાળક આવ્યું હતું તેનું યાદ આવ્યું કે હાય રે મારું બાળક ક્યાં ગયું. આ તો સિંહનો ગર્જનાનો અવાજ આવ્યો. તેનો જીવ અડધો થઈ ગયો. કરગઠિયાને પડતા મૂકી એણે દોડ મૂકી. પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હાફળી ભાફળી દોડી. પોતાનું ધ્યાન કરગઠિયા વીણવામાં હતું અને નાનું બાળક છે તે
પેલા શિશુ સિંહ બાળને રમાડવામાં ગુચવાઈ ગયું. પછી તેને જ્યારે સિંહની ગર્જના સાંભળે છે એટલે માને અચાનક યાદ આવે છે. માં દોડે છે અને કરગઠિયાને પડતા મૂકી દે છે અને પોતાના હૃદયના ટુકડાને મેં રેઢો મૂકી દીધો એવો મનોમન ખૂબ જ પસ્તાવો કરે છે અને આમ તેમ તેને ગોતે છે. પરંતુ કાંટ વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું તો તેને જોઈ અને તેને આંખે ચક્કર આવી ગયા. ધરતી ગોળ ગોળ ફરતી હોય લાગ્યું અને પોતાનું અસ્તિત્વ ભૂલાતું હોય એવું લાગ્યું. કારણ કે પેલો પોતાનો બાળક અને ઓલું સિંહ બાળ બે ખૂબ જ કાલી કાલી વાતોમાં મીઠી મીઠી વાતો કરતા હતા અને બે એકબીજા વચ્ચે એકદમ દોસ્તી થઈ ગઈ હતી. આ બધું જોઈ અને સ્ત્રી છે એ એકદમ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. હવે જોઈએ કે વાત શું હતી. તો વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલે દિવસે જન્મ આપ્યો હતો. એટલે સિંહ બાળ હતું નાનું, એટલે બે બચ્ચા બોર્ડમાં હતા અને એમાંનું એક બહાર નીકળેલું હતું. સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી અને તેની પાછળ પાછળ, પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરંત જ પોતાની બોર્ડ તરફ પોતાના વ્હાલ સોયાના રક્ષણ માટે દોડી આવી. જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રાડ નાખી અને આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી આવી. વચ્ચે બે ફૂલકા, એક પશુદેહધારી અને એક માનવ દેહધારી કુદરતની કેવી આબલી હારી. હવે મૂળ વાત એમ હતી કે આગલા દિવસે જ સિંહણે બચ્ચાને જન્મ આપ્યો હતો. પછી તેમાંથી બે બચ્ચા હતા એ અંદર ગુફામાં હતા અને એક બચ્ચું છે એ સિંહણની પાછળ પાછળ બહાર નીકળી ગયું હતું. સિંહણ ક્યાં જતી હતી? તો કે ખોરાકની તપાસમાં. પણ તેમને માનવ બાળની ગંધ આવી એટલે સિંહણ તુરંત જ પાછળ આવ્યું. જોજો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓને માનવીની તરત જ ગંધ આવી જાય છે, જે સિંહણને પણ આવી ગઈ અને તે તરત જ પાછી આવી અને પોતાના નાના બચ્ચાને કોઈ મારી ન નાખે, ઉઠાવી ન જાય તેના રક્ષણ માટે તે પાછી દોડી આવે છે. તો બીજી બાજુ શું થાય છે? તો કે પેલી માલધારી સ્ત્રી પણ પોતાના બાળકના રક્ષણ માટે આ બાજુથી દોડી આવે છે. વચ્ચે બે નાના નાના બાળ બચ્ચા છે, ભૂલકા એટલે કે બે નાના બાળકો છે અને એક છે એ પશુદેહધારી એટલે કે પશુનો બાળક છે અને એક છે એ માનવ દેહધારી એટલે કે માનવીનો બાળક છે. આ કેવી કુદરતની આ બલિહારી છે, કેવી કળા છે, કેવી કરામત છે આ કુદરતની કે એક બાજુ છે તે